નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડેમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. ધોરણ 10 વિજ્ઞાનનો પાઠ 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, એના 3 પાઠ આપણે પૂર્ણ કર્યા. 4 પાઠની આપણે શરૂઆત કરીએ એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેઓને ખાસ વિનંતી, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. શરૂ કરીએ આપણે તો 18મો પ્રશ્ન છે, એક સુરેખ વિદ્યુત પ્રવાહ ધારક વાહકને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે જેથી તેની લંબાઈ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ હોય, તો આ વાહક પર લાગતા બળની દિશા શોધવા માટેના નિયમનું નામ તથા નિયમ જણાવો. તમારે એ નિયમનું નામ શું છે અને એ નિયમ કેવી રીતે કાર્ય કરે છે એ તમારે જણાવવાનો છે. તો સર્વપ્રથમ તો એ જે નિયમ છે તે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ છે. શેનો નિયમ છે? ડાબા હાથનો. ફ્લેમિંગનો ડાબો હાથ એટલે શું? તો ફ્લેમિંગ એ વૈજ્ઞાનિકનું નામ છે અને વૈજ્ઞાનિકે આપેલો એટલે એને ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ કહે છે. કરવાનું શું છે તમારે? તો તમારો અંગૂઠો, તમારી પહેલી આંગળી અને તમારી બીજી આંગળી, ત્રણેયને એકબીજા સાથે 90ના ખૂણે, દાખલા તરીકે અંગૂઠો છે, આ પ્રથમ આંગળી છે તો આ બીજી આંગળી છે, રાઈટ? તો આ પ્રકારે તમારે 90નો ખૂણો બને એ રીતે એને ઊભી રાખવાની છે. તો જે અંગૂઠો છે એ અંગૂઠો લાગતું બળ દર્શાવે, વચ્ચેની આંગળી કે જે ઊભી આંગળી છે ઉપરની તરફ એ આંગળી વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે છે, અને પ્રથમ આંગળી એ તમારું ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. તો અહીં સમજો કે આ ચુંબકીય ક્ષેત્ર છે, રાઈટ? આ દિશામાં, આ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે તો 90નો ખૂણો બન્યો, તો તાર ઉપર જે બળ લાગે છે એ બહારની તરફ આવશે. એટલે જો તાર અહીં મોબાઈલના સ્ક્રીન ઉપર હોત તો મોબાઈલમાં આ દિશામાં જ્યારે ચુંબકીય ક્ષેત્ર છે તો આ દિશામાં હું તાર રાખું છું, તો એવા સમયે તાર મોબાઈલ સ્ક્રીનની ઉપર આવવાનો પ્રયત્ન કરશે, એટલે કે બહારની તરફ આવવાનો પ્રયત્ન કરશે. તો આને આપણે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ કહીએ છીએ. વ્યવસ્થિત જો તમારે લખવો હોય તો શું લખાશે? કે પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય, બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં હોય, તો અંગૂઠાની દિશા વાહક પર લાગતા બળની દિશા અથવા વાહકના ગતિની દિશા દર્શાવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, વિદ્યુત પ્રવાહ ધારિત વાહક અને ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થતો હોય તેવા સાધનોના નામ આપો. તો આવા સાધનોનો ઉપયોગ ઘણા બધી જગ્યાએ થાય છે, જેમાં લાઉડસ્પીકર છે, માઇક્રોફોન છે, વિદ્યુત મોટર, વિદ્યુત જનરેટર, જે તમે પંખા ટ્યુબ વગેરે કહો છો, તો જેટલી પણ પ્રકારના પંખાઓ તમે જુઓ છો એ બધા શું છે? વિદ્યુત મોટર છે. માત્ર પાણી ખેંચવાની મોટરને જ વિદ્યુત મોટર કહેવાય એવું જરૂરી નથી, રાઈટ? 20મો પ્રશ્ન છે, વિદ્યુત મોટર એટલે શું? વિદ્યુત મોટરના અમુક ઉપયોગો જણાવો. તો વિદ્યુત મોટર એ ભ્રમણ કરતી એક એવી રચના છે જે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે, અને વિદ્યુત મોટરનો ઉપયોગ વિદ્યુત પંખા, રેફ્રિજરેટર, મિક્સર, વોશિંગ મશીન, કમ્પ્યુટર અને MP3 પ્લેયર વગેરેમાં થાય છે. MP3 પ્લેયર એટલે શું? તો કે CD પ્લેયર, રાઈટ? MP3 પ્લેયર શું છે? CD પ્લેયર. અને ખાસ હવે તો નાના નાના આઈપોડ ટાઈપના પણ MP3 પ્લેયર આવે છે, જેમાં તમે સોંગ મેમરીમાં સ્ટોર કરી અને એની ટાઈમ એ સોંગને વગાડી શકો છો. તો વિદ્યુત મોટર અને MP3 પ્લેયરની અંદર પણ એનો ઉપયોગ થતો હોય છે. વિદ્યુત મોટરનો સિદ્ધાંત શું છે મિત્રો? તો વિદ્યુત મોટરનો સિદ્ધાંત જોઈએ તો સિમ્પલ તમારે અત્યારે એટલું યાદ રાખવાનું છે જે આપણે આંદ્રે એમ્પિયરે કીધેલું. ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત તારને લંબ રૂપે રાખવામાં આવે તો તેના પર મહત્તમ બળ લાગતું હોય છે. આ જ સિદ્ધાંત ઉપર વિદ્યુત મોટર કાર્ય કરે છે, કે લંબ ચોરસ ગૂંચળાને તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો અને ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તેવી બે સમાંતર ભુજા ઉપર લંબ રૂપે સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશાનું બળ લાગે છે, જેના પરિણામ સ્વરૂપે ગૂંચળું સતત ભ્રમણ કરતું હોય છે. જે સતત ભ્રમણ કરે છે એ કેવી રીતે કરે, શું છે એ આપણે અહીં સમજીશું, કે યોગ્ય આકૃતિની મદદથી વિદ્યુત મોટરની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો. તો અહીં તમને વિદ્યુત મોટર દર્શાવી છે જેની રચનામાં એક તરફ N ધ્રુવ, બીજી તરફ S ધ્રુવ, ત્યારબાદ એની અંદર એક લંબ ચોરસ તાંબાના તારનો લૂપ બનાવેલો છે. આ લૂપ એમના છેડે
સ્પ્લિટ રિંગ સાથે જોડાયેલો હોય છે અને આ સ્પ્લિટ રિંગ સાથે બ્રશ જોડાયેલા છે. બ્રશની સાથે ચલાયમાન બેટરી છે, ચલાયમાન બેટરી છે, રાઈટ. અને જે તૂટેલી કે અલગ કરેલી રિંગ છે, સ્પ્લિટ રિંગ, એને લોખંડના એક નળાકાર ઉપર લગાવેલો હોય છે, જેને એક્સેલ અથવા ધરી તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. તો અહીં એની રચના થઈ. હવે એમની કાર્ય પદ્ધતિ વગેરે શું છે એ આપણે જોઈએ. તો સર્વપ્રથમ તો જે અવાહક આવરણ ધરાવતા તાંબાના તારનું લંબચોરસ ગૂંચળું ABCD આવેલું છે, આ ગૂંચળાને બે કાયમી ધ્રુવ, એટલે આ બંને ચુંબક કેવા છે, કાયમી છે. પેલા વિદ્યુત ચુંબક જેવા નથી કે વિદ્યુત પસાર થાય ત્યાં સુધી ચુંબક બની રહે, વિદ્યુત પસાર થતી બંધ થાય એટલે વિદ્યુત પ્રવાહનું જ કારણે જે ચુંબકત્વ છે એ અસ્તિત્વ ના રહે. તો આ પ્રકારે એ કંઈ હોતા નથી, એ પરમેનન્ટ હોય છે. એમની વચ્ચે AB અને CD ભુજાઓ, અહીં તમે ધ્યાનથી જુઓ તો આ AB ભુજા છે, આ CD ભુજા છે. તો એ કેવી છે, તો કે ચુંબકીય ક્ષેત્રની દિશાને બરાબર લંબ છે, રાઈટ. તો ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ છે, જ્યારે પ્રવાહની દિશામાં હોય તો એ લંબરૂપે રહેતું નથી. P અને Q બે અડધ્યા રિંગો છે, એમની સાથે એના છેડાઓ જોડેલા છે. ત્યારબાદ આ જે અડધ્યાઓ છે એની અંદરની બાજુએ અવાહક હોય છે, એટલે બહારની તરફથી એમાં વિદ્યુત પસાર થાય તો ચાલે, પરંતુ અંદરનો જે ભાગ છે એ કાર્બનનો કે એનો બનેલો હોય છે, જે વિદ્યુતનું કુચાલક છે. કેવું છે, કુચાલક. અને આના કારણે એક્સેલ ધરી સાથે એવી રીતે જોડવામાં આવે છે કે જેથી તે સંયુક્ત રીતે સરળતાથી ભ્રમણ કરી શકે. જે આપણી એક્સેલ હોય છે એ એક્સેલ જે રીતે સાયકલમાં સરળતાથી પરિભ્રમણ કરશે તો જ સાયકલ ચાલી શકે, એમ અહીં પણ જે એક્સેલ છે એ સંપૂર્ણ ફ્રીલી મૂવમેન્ટ થવી જોઈએ, તો અને તો જ આપણને મોટર દ્વારા યાંત્રિક કાર્ય પ્રાપ્ત થાય છે. હવે એ કાર્ય પદ્ધતિ કેવી રીતે છે એની, તો બેટરીના ગૂંચળા, બેટરીમાંથી ગૂંચળા ABCDમાં બ્રશ X મારફતે દાખલ થાય અને બ્રશ Y મારફતે પુનઃ બેટરી સુધી પાછો પહોંચી જતો હોય છે. ત્યારે ગૂંચળાની અંદર જે AB ભુજા છે એમાં એથી B તરફ, અહીં તમે જોઈ શકો કે એથી B તરફ પ્રવાહ વહેતો હોય છે, રાઈટ. તો એવા કિસ્સામાં ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ, તો તમારો જે જમણો હાથ છે એ નીચે આવી જશે, ઉલટો થઈ જશે, રાઈટ. તો જમણા હાથનો નિયમ અહીંયા લાગુ પડે છે. એ પછી જે નિયમ છે એ સંપૂર્ણપણે લાગુ પડતો હોવાને કારણે અન્ય નિયમ આપણે અહીંયા લગાવી ના શકીએ, એટલા માટે થાય છે શું, તો કે જ્યારે પણ એક ચક્ર આનું પૂરું થશે, કોનું, સાયકલનું, રાઈટ. તો એ એક ચક્રની અંદર એકચ્યુઅલી બે ચક્રો છે, અડધા અડધા બે ચક્ર. કેવી રીતે આપણે સમજીએ, તો સર્વપ્રથમ જ્યારે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય ત્યારે બ્રશ X સંપર્કમાં એ આવે. તો બ્રશ X વિદ્યુત પ્રવાહ AB થઈને BC થઈને CD થઈને પાછો દાખલ થાય છે. હવે એવા સમયે જે AB અને CD છે એ લંબચોરસના ક્ષેત્રફળને સમાંતર છે, રાઈટ. તો એની ઉપર બળ લાગે છે અને એ તમને અલગ થવામાં મદદરૂપ પણ થશે. જ્યારે બીજા કિસ્સામાં શું થાય છે કે BC અને AD જે છે એ ચુંબકીય ક્ષેત્રના સમાંતર છે, તો એની અંદર વિદ્યુત ઉર્જા પેદા થતી નથી, એટલે આમ સંયુક્ત રીતે સરળતાથી ભ્રમણ કરી શકતું એ સાધન છે. એ પછી AB વહેતો પ્રવાહ AB તરફ વહે, જ્યારે CD વહેતો પ્રવાહ CD તરફ વહે છે. પરંતુ જ્યારે દિશા બદલાય છે, તો દિશા બદલાય ત્યારે શું થશે, તમે જોઈ શકો છો અહીં AB આ તરફ છે, એ બદલાઈને આ તરફ આવશે તો BA થઈ જશે અને CD ઓકે છે તો DC થઈ જશે. એટલે બંનેની જે જરૂરિયાતો છે, જરૂરિયાતો પ્રમાણેના નામકરણમાં પણ ફેરફાર થઈ જાય અને એના પરિણામે એના ઉપર લાગતા બળની દિશામાં પણ ફેરફાર થાય અને આ બળ સતત લાગતું રહે છે, કારણ કે કુંડલી જે છે એ કુંડલી અહીં સિંગલ તારની છે, પરંતુ એક્ચ્યુઅલ મોટરની અંદર કુંડલી ઘણા બધા તારોની બનેલી હોય છે, જેથી એ વજનવાળી બને છે અને પોતાના વજનને કારણે જડત્વના ગુણધર્મ પ્રમાણે પોતે સેમાં રૂપાંતર પામતું હોય છે વિદ્યુત મોટરમાં, રાઈટ. તો આ પ્રકારે અર્ધ ભ્રમણ બાદ ક્યુ બ્રશ X સાથે P બ્રશ Y સાથે સંપર્કમાં આવે, જ્યાં સુધી તમે એનો સંપૂર્ણપણે ઉપયોગ નથી કરતા ત્યાં સુધી એ જે બ્રશ છે એ બ્રશ એઝ ઇટ ઇઝ રહેતા હોય છે. પરંતુ ઘણી વખત ઘરે જે સીવવાના મશીનની મોટર હોય છે એની અંદર કાર્બન
ઘસાઈ જતા હોય છે, તો એ કાર્બન શા કારણે ઘસાય છે? તો કે અહીં તાંબા કે પિત્તળના બનેલા નાના નાના સ્પ્લિટ રિંગ હોય છે જે સતત કાર્બનમાંથી વિદ્યુત પ્રવાહ પૂરો પાડવાનું કામ કરે છે. હવે પરિપથમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવે તેવા સાધનને કમ્યુટેટર કહેવાય છે. શું કહે છે? કમ્યુટેટર. કારણ કે કમ્યુટેટરને કારણે જ તારની અંદરથી દિશા બદલાતી હોય છે. હવે વિદ્યુત મોટરની અંદર જે અલગ રિંગ છે, એટલે કે સ્પ્લિટ રિંગ કમ્પ્યુટેટર એના તરીકે કાર્ય કરે છે. ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહની દિશા બદલાઈ જાય એટલે એ બી અને સી ડી ઉપર લાગતા બળોની દિશા પણ બદલાય છે. એના કારણે જે એ બી ભૂજા છે એ ઉધ્વ દિશામાં લાગતી હતી, સોરી એ બી ભૂજા અધો દિશામાં એટલે કે નીચે જતી હતી, એ સી ડી ભૂજા ઉપર આવતી હતી. એને બદલે હવે શું થશે? એ બીની જગ્યાએ સી ડી આવશે તો સી ડી નીચે જશે, અને સી ડીની જગ્યાએ એ બી આવશે તો એ બી ઉપર જશે. આમ સતત એક જ દિશાની ગતિ મળતી હોવાને કારણે આવા જનરેટરને એક દિશ પ્રવાહ જનરેટર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, અહીં આપણો સેશન પૂરો કરીએ છીએ. આઈ હોપ યુ ઓલ ઓફ યુ એન્જોય ધીસ સેશન. અને તમારા માટે ખુશખબરી એ છે કે કલ્પતરુ એકેડમીની ઓફિશિયલ વેબસાઇટ kalpataruacademy.in એના ઉપર ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાનની ટેસ્ટ એટલે કે ક્વિઝ ચડી ગઈ છે, બરાબર. ત્યારબાદ અન્ય વિષયની ક્વિઝ પણ ધીરે ધીરે ચડવાની શરૂ છે. તો ચાલુ વર્ષે તમને એ સંપૂર્ણપણે ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે, તો એનો વધુમાં વધુ ફાયદો ઉઠાવો એવી નમ્ર વિનંતી.